જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. આજે પતિ પત્નીનો દિવ્ય વ્યવહાર છે કે એક પત્ની આવેલા અમારે ત્યાં કાગળ લખ્યો કે છે અમારે આમ પ્રોબ્લેમ છે ને, ઘરમાં આમ ઝઘડા થાય છે ને, એના પપ્પા એના બાપને ઘેર જતા રહ્યા છે. બહુ ઝઘડા થાય છે. કાગળ આવે ને દરબારમાં બધા, બધું બેન આપણે દ્વેષ એકલો કાઢી નાખો. હું તો દ્વેષ કરતી જ નથી, એને બહુ દ્વેષ છે. જે હોય તો આપણે ભીતર દ્વેષ દાદા ભગવાન કહે છે. દાદા ભગવાન કહે છે ને, વાઇફ ઉપર દ્વેષ ના હોય તો રાગ થાય જ નહીં. હસબન્ડને વાઇફ ઉપર દ્વેષ ના હોય તો રાગ થાય નહીં, ને વાઇફને હસબન્ડ ઉપર દ્વેષ ના હોય તો રાગ થાય નહીં. દ્વેષ કાઢવાનો છે. દ્વેષ એટલે શું? તો કે અભાવ, તિરસ્કાર, દ્વેષ, અણગમો, નેગેટિવિટી, દુઃખ આપવું, તિરસ્કાર કરવા, બધું આપણી એક ટકો થતો હશે ને એમની 100% ભૂલ હોય, પણ આપણી 1% ભૂલ હોય તો એટલી તો સુધારો. તો પછી 3-4 મહિના પછી કાગળ આવ્યો એટલે આયા બેન કે છે, કાગળ આવ્યો કે મેં શુદ્ધાત્મા જેવો ક્યાં છે કે શુદ્ધાત્મા જેવો હોય તો દેખાય ને શુદ્ધાત્મા કે છે. આખો દાડો દ્વેષ 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 દ્વેષ. પછી કે છે તમે કહ્યું દ્વેષ કાઢવાનો છે એટલે મારે પછી નક્કી કર્યું દ્વેષ કાઢવો છે. કંઈ કરતો જ નથી. પછી સમજાયું કે એ કરતો નથી કે વ્યવસ્થિતને તાપે છે. પછી હું એટલું બધું આર્ગ્યુમેન્ટ કરું ધાર્યું કરવા માટે, એને બોલવા જ ના દઉં. પછી મને સમજાય કે હું એને બોલવા નથી દેતી, એટલે મારી સારી વાત હોય ને તોય ફેંકીને જતા રહે, કંટાળી ગયા મારાથી. મારી ભૂલ છે, પોતાની ભૂલ જોતા શીખ્યા. હું જ ધાર્યું કરું છું, હું જ આર્ગ્યુમેન્ટ કરું છું, સમજતો જ નથી, કાંઈ કરતો જ નથી, આવડતું જ નથી, ઘર ચલાવ્યું જ નથી, હું જ બધું કરું છું. તો મારા દોસ્ત જેમ જેમ જોતા દેખાતા ગયા, તે પછી હસબન્ડ સાથે કકડાટ ઓછો થતો ગયો. કરતાં કરતાં કે છે અત્યારે અમારે કકડાટ 0 થઈ ગયો. બોલો, જે 2-4 વર્ષથી ઝઘડતા હતા તે 0 કકડાટ થઈ ગયા. એક જ દ્વેષ એકલો નહીં કરવાનો, બીજું બધું ખવડાવો પીવડાવો વાતો ચિત્તો કરવો, કકડાટ નહીં કરો. એટલે કહે છે દાદા ભગવાનનું વિજ્ઞાન જબરજસ્ત છે કે છે. વિથ દ્વેષનું એ તો ચેપ્ટર તો હવે વાંચ્યું, પેલું તો 6 મહિના પહેલાં ચાલુ કર્યું તો તમે ફેર પડી ગયો કે છે. કોઈને દવા લાગે આ તો બધા કોમન દવા છે, ભાઈ વાપરવાની છૂટ છે. રાગથી બંધન નથી, દ્વેષથી બંધન છે. જે વસ્તુ એ ના ગમતી થઈ ને આવું કેમ કરે છે, સમજતો કેમ નથી, કેમ કરતો નથી, બસ પોતાનું જ ધાર્યું કરે છે. મારું માનતો જ નથી, પૈસા આપતો નથી, આવો છે તેવો છે. જેમ જેમ આપણા સ્પંદનો ફેંકાય છે એના આપણે મોઢે, હું કંઈ મોઢે બોલતી નથી કહેશે, પણ શબ્દોના સ્પંદનો એવા ઘા મારે પેલાને પ્રેમ જ ના આવે. દાદા કહે છે ને એક વખત કોઈને કહ્યું ને અક્કલ વગરનો છે તો બોલો 2-4 કલાક સુધી એની સાથે આમ પ્રેમવાળો વ્યવહાર ના થઈ શકે. એ આવે ને એને જ અભાવ થાય કે ખબર નહીં ગમતું નથી તમારી સાથે, દૂર જતો રહે. બોલો, આ દ્વેષ પરિણામ ભેદ પડાવી નાખે, જુદાઈ રાખે, બોજા ઊભા કરે દૂર, ને પછી આમ એકતા ના થવા દે. અને આપણું વિજ્ઞાન આ પ્રતિક્રમણ કરીએ છીએ, પોતાની ભૂલ જોતા શીખીએ છીએ, તો ધીમે ધીમે આ ભેદ મટી જાય, કકડાટ મટી જાય. આપણું જ આપણો કહે ને કે આપણું વિજ્ઞાન છે, અને એને પ્રતિક્રમણના પરિણામ 1000 લોકોએ અનુભવ્યા છે. પોતાની ભૂલ જોઈને, સામાન્ય નિર્દોષ જોઈને પોતાની ભૂલના પ્રતિક્રમણ થતા ગયા તો ઝઘડા મટતા ગયા.
ધીમે ધીમે આપણે આ પુરુષાર્થ પર આવવું છે કે કોઈ વ્યક્તિ માટે સહેજ અભાવ, દ્વેષ, અણગમો 0% કરી નાખવાનું. આપણા તરફનો દ્વેષ બંધ થતો ગયો, રાગ ઓગળી જ જશે. મીના સોમૈયા, જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. પ્રશ્ન એ છે કે પ્રજ્ઞાશક્તિ અને જાગૃત આત્મામાં શું ફેર છે? બંનેનો પ્રાદુર્ભાવ જ્ઞાનવિધિમાં રોંગ બિલીફ તૂટતાની સાથે જ થાય છે, તો બંનેમાં શું ફરક છે? બંનેના શું ફંક્શન છે અને એની પાછળ એક્ઝેક્ટ શું સાયન્સ છે? સમજાવવાની કૃપા કરશો. પ્રજ્ઞા એટલે કાયમ શુદ્ધ જ રહે છે, જાગૃતિ અજાગૃતિ હજુ થયા કરે છે. એટલે પ્રજ્ઞા એ આત્મા વતી ડાયરેક્ટ કામ કરે છે, મૂળ આત્માની વતી. અને આ જાગૃતિ એટલે આપણે જે હું મીના માનતા હતા એ પાછા ફર્યા આવે, રોંગ બિલીફ ફ્રેક્ચર થઈ ને રાઈટ બિલીફ. એટલે આપણને જાગૃતિ એટલે જાગ્રત આત્મા પદમાં આપણે આવ્યા. હવે આપણે જરાક ભૂલચૂક થાય, કર્મના ઉદય એવા છે ને, ગયા ભાવના ભરેલા બધા દ્રવ્ય કર્મ, મોહ ઊભા કરાય, માન અપમાનની અસરોમાં ગાલી દે, લોભ લાલચમાં ગાલે, ત્યારે પેલી પ્રજ્ઞા શક્તિ ચેતવે એ પાછા કરો. અને આત્મા પોતે આત્મા ભલે સર્વાંશ નહીં પણ અમુક અંશે આત્મા થઈને આત્મારૂપે કામ કરે, પણ આત્મા સીધો કામ ના કરે તો એની પ્રજ્ઞા શક્તિ કામ કરે. એટલે મૂળ જ્ઞાન દર્શન મૂળ આત્માનું. અને આ કહે ને કે 300 ડિગ્રીએ બેઠો, હવે એને 360 સુધી પહોંચાડવાનો છે. પ્રજ્ઞા 360નું ડાયરેક્ટ લાઈટ જેવું ચાલુ થઈ ગયું. એટલે એ જાગૃત આત્મા છે ને, 300 એ પ્રજ્ઞા. અને જાગૃત આત્માને હવે ડેવલપ કરતો 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 360 થશે ને ત્યારે પૂરું કામ પ્રજ્ઞાએ પૂરી ને જાગૃત આત્માએ પૂરો. એટલે જાગૃતિ જ્યારે અજાગૃતિ થાય એટલે કે આ ક્રોધમાન માયાલોભના સકંજામાં આવીને ખેંચાય પેલી બાજુ, બુદ્ધિ અહંકાર પેલી બાજુ ખેંચે ત્યારે પ્રજ્ઞા શક્તિ એને આ બાજુ ખેંચે. બુદ્ધિ પેલી બાજુ ખેંચે સંસાર અનુગામી, ક્રોધમાન માયાલોભ પેલી બાજુ ખેંચે, ના કે છે મારો ધણી મને દુઃખ આપે છે. હવે ખરેખર એ દુઃખ નથી આપતી, આપણી અપેક્ષા પૂરી નથી થતી. અને બિચારે 25 અપેક્ષા પૂરી કરી હોય પણ પછી આપણે 150 અપેક્ષા હોય, પણ બસ મારી માટે જિંદગીમાં તે શું કર્યું? પહેલાં કે મરી મરીને બધું કામ કરું છું ને તને વાંકવું જ પડે છે. હવે બોલો આપણા કશાએ આપણને દુઃખ આપે છે ને આપણે સામાન્ય ગુનેગાર છે. તો એ ઊંધો ચાલ્યો ત્યારે પ્રજ્ઞા શક્તિ ચેતવે ભાઈ આપણે છૂટવું છે કે બંધાવવું છે, વેરવાળવું છે કે છૂટવું છે આપણે, ત્યારે પેલું ભાન આવે, જાગૃતિ આવે તો પાછું ફરે. એટલે હું એ જાગૃત આત્મા તરીકે ત્યાર પછી વધી વધીને જ્ઞાની આત્મા થશે, કેવળ જ્ઞાની થશે ને ત્યારે પ્રજ્ઞાનું કામ પૂરું થઈ ગયું. જ્યાં સુધી પ્રજ્ઞા એને ચેતવ્યા કરે, જાગૃત આત્મા એટલે બાવા જેવું થયું ને પ્રજ્ઞા એટલે પ્રજ્ઞા, હું પ્રજ્ઞા હું બાવને મંગળદાસ ફિઝિકલ જુદો ભાગ. આને ચેતવ ચેતવ કરી કરી કરી, આ જો જાગૃતિ બરાબર ફંક્શનમાં હોય ને તો ચેતવવાનું રહેતું નથી. એ પોતે જો જ્ઞાતા દ્રષ્ટાર થયો તો કાંઈ વાંધો નથી, પણ જો ઊંધું ચાલ્યો ત્યારે પ્રજ્ઞા ચેતવે. આપણે જે કહીએ છીએ ને 2% પ્રજ્ઞા અનુભવ થયો છે તો એ પ્રજ્ઞાશક્તિ છે કે? હા, એટલે એ પ્રજ્ઞા રૂપે કામ કરે છે અત્યારે. ઈચ 2% અનુભવ ઈ સેમ, એ જ વસ્તુ વધતી 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 પછી સર્વાંગ થશે. અત્યારે ત્યાંથી શરૂ થયું છે, એટલે ચેતવવાનું ચાલુ થઈ ગયું. ચેતવનારો એટલે આત્મા પ્રગટ થયો કહેવાય, એ જ પ્રજ્ઞાશક્તિ. 2% અનુભવ અને અનુભવ કરતા એ ચારિત્રમાં આવ્યો આત્મા, એવું જ્ઞાતા દ્રષ્ટા રહી શકે કે અહીંયા ભૂલ થાય છે, દેખાડનારો પ્રગટ્યો આખો. અને આપણને જે ભૂતગલ ધીમે ધીમે ગ્રેજ્યુઅલી જુદું દેખાતું જાય એ બી પ્રજ્ઞાશક્તિનું કામ છે? પ્રજ્ઞાના ખાતે. સચ્ચિદાનંદ નમસ્કાર. ક્લેશ વિનાનું જીવન સંક્ષિપ્તમાં દાદા કહે છે કે જે સામું આવ્યું તે સંયોગ છે, ને ભગવાને કહ્યું છે કે સંયોગને ધક્કો મારીશ તો એ ધક્કો તને વાગશે. આ સમજવું છે. અને ઉપદેશ છાયામાં શ્રીમદ થોડું જુદું કહે છે કે સંસારી કામમાં કર્મને સંભાળવા નહીં પણ પુરુષાર્થને ઉપર લાવવો. કર્મનો વિચાર કર્યા કરવાથી તે જવાના નથી પણ હડસેલો મારીશ તો જશે. આ બંને વાક્યનો સંદર્ભ સમજાવો. એ જુદી રીતે કહે છે કે ભાઈ આખી જિંદગીનો નફો નુકસાન બાંધીને લાયા છો, ફેરફાર થવા નથી, શું કામ અહીં તમે એની માટે વિચારો છો? આત્મા માટે વિચારો કે છે,
એટલે એ બાબતમાં મનમાં થાય કે પૈસાનું શું થશે, ચૂપ, વ્યવસ્થિત નહીં. હવે તે દાડે વ્યવસ્થિત નથી, પણ પ્રારબ્ધનો હશે એટલું થશે. એટલે સંજોગને ધક્કો મારવાની વાત નથી, એટલે મોહને ધક્કો મારવાની વાત છે. એટલે લોભ ઊભો થાય ને, પૈસાનું શું થશે, આનું શું થશે, તો કે ચૂપ, પ્રારબ્ધની બહાર થવાનું નથી. નુકસાન પણ જો પ્રારબ્ધને આધીન છે તો નફો એ પ્રારબ્ધને આધીન છે. પછી જે વ્યવસ્થિતમાં હો તે ભલે હો, અથવા પ્રારબ્ધમાં હો તે ભલે હો. એટલે પ્રારબ્ધ માટે પેલી જે બુદ્ધિ ઊભી થાય કે આનું શું થશે, તેનું શું થશે, એ હડસેલવાની વાત છે, નહીં કે સંજોગને. સમજાય છે ને? અને દાદા તો ચોખ્ખું કહે છે કે સંજોગો ઉપર દ્વેષ કરીશ નહીં, ના ગમતા મહેમાન આવે ને મનમાં થાય અત્યાર મોહ ક્યાંથી આવ્યો. એટલે આ નહીં, હિસાબ છે, ટાંકો બાંધ, કરાર બાંધીને લાયા છે, પૂરો કરો. હવે મારે ખસેડવા જઈશ ને, આ જાય તો સારું, ટળે તો સારું, તો આર્થ ધ્યાન થઈ જશે. બેઉની એક જ વાત છે. આ નફો નુકસાન વ્યવસ્થિતને તાબે છે, પેલો માણસ ના ગમતો કે ગમતો આવ્યો ગયો વ્યવસ્થિતને તાબે છે. ભાઈ ભાવ ના બગાડો, અથવા તો આત્મભાવમાં પુરુષાર્થ રાખો, શુદ્ધ ઉપયોગમાં પુરુષાર્થ રાખો. એટલે જ્ઞાનીઓની વાતમાં ફેર નથી કશો. સમજાય ને? આભાર, અસ્તુ. દુર્ગા પટેલ. જય સચ્ચિદાનંદ પૂજ્યશ્રી. આ લેસન હતું ને આજે, ફેર તમે બહાર ગયા ત્યારનું કે પાંચ આજ્ઞા સિદ્ધ કરો, તો સિદ્ધ કરવું એટલે શું? પાડવું હોય તો થોડું થોડું સમજાય કે? તો ભજીયા બનાવતા આવડે છે? હા. આમ સરસ બને, ટીપા ના પડે એવા? કોક દાડો કઠણ થાય ને, કોક દાડો ટીપા પડે તેલ લાવીને. આપણે કે ક્યાં ગયું તેલ, તો ભજી આપી ગયું, બે ત્રણ ઘાણ કાઢો ને એમાં ભજી આપી જાય તેલ. તો લોકો શું કે આ બેનને આવડતું નથી, પેલી બેનને ગમે તે 365 દાડા ગમે ત્યારે કરાવડાવો ને તો એવા બેસ્ટ થાય ને. તો કે આ એમને સિદ્ધ થઈ ગયું કહેવાય. એવા કેટલાકને ગુલાબ, પેલા રસગુલ્લા એવા પોચા રૂ જેવા થાય ને, અને કેટલીક એવા બનાવે ને તમે કઠણ આપણને કે ગોલ્ફ રમવા દડો છે કે શું, તો કે બહુ કઠણ કે છે. એ સિદ્ધ નથી થયું, અને આ સિદ્ધ થયા પછી કોઈ ભૂલ ના રહે એનામાં, અને એ બધાને યોગ્ય લાગે કે બરાબર છે, આથી ટોપ મોસ્ટ થયું. એ સિદ્ધ થયું એટલે શું, ભૂલચૂક વગરની આજ્ઞા પાડતો થઈ ગયો, એનામ આજ્ઞા સિદ્ધ થઈ ગઈ કહેવાય. સિદ્ધ થાય એટલે શું, પછી એને પાડવામાં કોઈ વિઘ્ન ના આવે, ગમે પરિસ્થિતિમાં ના કીધું ધંધામાં નુકસાન થાય ને તો એને સમાધાન હોય કે બન્યું વ્યવસ્થિત. વ્યવસ્થિત શબ્દ વાપરતાની સાથે એને સમાધાન હોય. પછી કે વ્યવસ્થિત તો છે પણ નિકાલ તો કરવો પડશે ને, સુધારવો તો પડશે ને, એ એકે બુદ્ધિના ડખા બંધ થઈ ગયા હોય ત્યારે સિદ્ધ થઈ રહી. આજ્ઞા સિદ્ધ થાય એટલે એને સમાધાન જ હોય, ખરેખર સમાધિ રહે. પછી એને ડખો જ ના થાય, ભોગવટોય ના આવે, કેમ આવું થયું, ક્યાં સુધી આવું થશે, મને કેમ સમજાતા નથી, મને કેમ સમજતા નથી લોકો, મારું કેમ ધ્યાન નથી રાખે. શું અપેક્ષા ના હોય, આગ્રહ ના હોય, કોઈ માટે દ્વેષ ના થાય, કોઈ ફરિયાદ ના હોય. આજ્ઞા સિદ્ધ થાય એટલે તો દાદા ભગવાન જેવો થઈ ગયો. બ્રહ્મચર્યમાં પૂછે છે, બ્રહ્મચર્ય સિદ્ધ કરવું એટલે? એટલે આ વિષયનો વિચાર સુધા ના આવે, પર પુરુષ પર સ્ત્રી લફરાબાજી ના હોય, વિચાર સુધા ના આવે. અને હસબન્ડ એ મિત્રની જેમ વ્યવહાર ચાલતો હોય ઘરમાં, હસબન્ડ વાઇફમાં એ મિત્રની જેમ, બે મહાત્મા ઘરે રહેતા હોય સાથે, એકબીજાને પૂરક થઈને. પણ આ બાજુ સંસારી વિષય, અપેક્ષા, મોફ, મોહ, પોઝેસિવનેસ, એ કશું ના હોય, કચ્છ કકડાટ જ ના હોય. એ બ્રહ્મચર્ય સિદ્ધ થાય એટલે એ પ્રેમવાળો વ્યવહાર ચાલ્યા કરે, મિત્રની જેમ, સત્સંગીની જેમ. કટકિયા શારદા. દાદા કહે છે કે એક કલાક ભક્તિ કરે તો 6 મહિનાની ભક્તિ થઈ જાય, તો એ સમજાવો ને વધારે. એટલે આપણા ગરબાની ભક્તિ, એમ મહેરાબાઈની 6 મહિના જેવી ભક્તિ, મીરાબાઈની ભક્તિ તો કેટલી મોટી ગણાય છે, નરસિંહ મહેતા અને મીરાબાઈ, તો એ લોકો 24 કલાક ભક્તિ કરતા હતા. એ સિવાય એમના ચિત્તમાં કૃષ્ણ ભગવાન સિવાય કંઈ હતું જ નહીં. અને એવી ભક્તિ કહે છે, 1 કલાક ગરબો ફરો તમારી એવી ભક્તિ થઈ જાય, કેટલું ઉત્તમ કહેવાય. અને બીજું એ પૂછ્યું હતું કે આ ચીકણી ફાઇલોને જે દુઃખ દીધાના પ્રતિક્રમણો થાય ને, તો એ જેટલી વાર કરું એટલી વાર મને એમ જ થાય કે દુઃખ દીધાના પ્રતિક્રમણ આગળ વધાતું નથી. એમ નથી દેવું, એવું નક્કી કરવાનું કયા કારણથી દુઃખ દગાવાયું જોવાનું, એનાથી આગળ વધારશે.
કારણ દેખાતા નથી. અને વાંધો નહીં તો હમણાં આપણે દેખાય એટલું ચોખ્ખું કરો, અને પકડાશે ને આપણે, આપણી પર કોઈ ધાર્યું કરે તો ના ગમે ને, તો આપણને પણ ત્યાં ધાર્યું કેમ કરીશ મારી પર, ત્યારે સમજાય કે આપણે ધાર્યું કરીએ જ માટે. નહીં કશું કરતો નથી ઘરમાં, ઘરમાં કામ, ત્યારે આપણને થાય કે એ કરે એવો આપણો આગ્રહ છે, એટલે હવે એના પ્રમાણમાં બધું કરતા હતા, આપણી અપેક્ષા મોટી છે એટલે ધીમે ધીમે તપાસ કરવાની. આ તો કોઈના દોષ દેખાય ખરા? હા બહુ દેખાય છે. એ આપણામાં છે એવું સમજી લેવાનું. પીળો ચશ્મો પીળો દેખાડે, ધોળા ઘરને પીળો દેખાડે. પણ જે પેલું પદ્ધતિસરના પ્રતિક્રમણ કરવા જોઈએ ને એવા થતા જ નથી એમ. નવકલમોન બધું બોલજો ને. એ તો બોલું છું. એમાંથી માફી એક લઈને ચાલવાનું કે આવું કંઈ અહમ દુભાયો છે, કોઈ ધર્મનું બોલ્યા જ વાંકું, કોઈ માણસ માટે વાંકું બોલ્યા છે, કોઈ પ્રત્યે અભાવ તિરસ્કાર કર્યો છે, વાણીથી દુઃખ આપ્યા છે, બધું શબ્દોમાં દાદાનું મળી જાય છે. નવકલમો નીચ દોષ દર્શનથી નિર્દોષ વાંચો, એ તો ચાલુ જ છે વાંચો, બધું સરસ મળશે. ચાવીઓ થોડી થોડી મળે, આપણે 100% આશા નહીં રાખવાની, 1% શરૂ કરો. અને બીજું એ કે આપણે આશીર્વાદવાળી જે સામાયિક હોય ને ચીકણી ફાઇલો માટેની, તો એમાં પછી ઠંડકમાં બેસી જવાય છે. એ ધીમે ધીમે શક્તિ માગીને આગળ વધવાનું, પચાસો બધી ની દૂર નીકળી જાય, આ કપટ તૂટે એવા. હા ડોક્ટર મહેશ ભાઈ, આપણે કહીએ છીએ આપણે જ્ઞાન લીધા પછી 100% આત્માની પ્રતીતિ થાય છે, 15% લક્ષ બેસે છે, અને 2% અનુભવ થાય છે. હવે બીજું એ પણ કહીએ છીએ કે જ્ઞાન લીધા પછી 80% ક્રોધ જતો રહે છે, 30% માન જતું રહે છે, 15% મોહ જતો રહે છે, અને 2% લોભ જાય છે. 15% કપટ જાય છે, 15% 2% લોભ જાય છે. હા યા 2% જે આ લોભ જાય છે એને 2% અનુભવ કઈ સંબંધ છે? એ જ ને બધું, એટલે આ લોભ તૂટ્યો 2%, પેલો 15% કપટ ગયું એટલે જાગૃતિ, એ 15% સાચી. આ તો મેળ બેઠો, આપણે આ વાતો બોલાતી હતી, આ બાતી વાતો બોલાતી હતી, પછી દાદાની વાત મળી એટલે એવું ખાતરી થઈ કે આ તો કરેક્ટ છે એમ. એટલે લોભ ઓછો થતો જાય તેમ તેમ અનુભવ વધતો જાય ખરું? આમાં લોભ છે ને, એક બહારના લોભ હોય છે, એ સ્થૂળ છે, આ મહી ટચ પોઈન્ટ વાળા. તમે મહેશભાઈ સાથે એક થાવ ને એ ટચ પોઈન્ટ, બરાબર, હું સાચો છું, સારો છું, વિશેષ છું, બધા એ બધા ટચ પોઈન્ટના લોભનો ભાગ હતો. એમાં તદ્રુપ જ કે ભાઈ એમાં જરાય ઘસરકો આવે ને છંછેડાય આખો પોતાપણું જેને કહીએ. એટલે આ પૈસાનો લોભ એ બધું સ્થૂળ જુદી વસ્તુ છે, સૂક્ષ્મ લોભ. હા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમના લેવલે એ ભાગમાં આ ક્રેક પડે છે આખી. જેમ કપડું હોય ને તે ચીરે ને તેમ છેડો ફાડે ને, તો આખું કપડું ફાટ્યું ના હોય પણ આટલું ફાટ્યું, તે હવે એ ફાટતા 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 ટુકડા એ દોરા કપાયા હતા કે અમુક કપાયો પગ, પણ એનું પેલું જોઈન્ટ છે ને જાડો હોય ખબર, છેડો બે છેડા જાડા હોય ને પછી વચ્ચે પાતળો, એક જરાક ચીરો પહેલાં ઝીરો મારવો પડે પછી ચેરીને ફાડી નાખે ને. ત્યાં આ બેની વચ્ચે હતું ને, તમે દાદાએ એવી શરૂઆત કાપ્યા, 2% લોભ કપાયો એટલે હવે કપડું ફાટવાનું, ધીમે 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 ચીરા ટુકડા થઈ જશે. પ્રતિથી 100% બેસી ગઈ, પ્રતિથી લક્ષને અનુભવ એ અનુવર્તે નિજ સ્વભાવનો અનુભવ, લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકેત. એટલે હવે આ જે વૃત્તિઓ બધી બહાર જતી હોય તે મેં જુઓ એટલે પાછી ફરતી જાય, એ પાછી જ ફરતવાની, હવે ઘરે પાછી ફરવાની. એટલે હવે એ વધતો અંશે અંશે વધતું જાય, લોભ તૂટતો જશે, કપટ. પહેલાં જાગૃતિ વધારો, એ જાગૃતિ વધે ને એનું ફળ દોષો ઘટશે, દોષો ખલાસ થશે, એનું ફળ અનુભવ વધશે, એમ કરતાં કરતાં દશા ઊંચી આવતી જાય. કપટ ને મોહ એટલે 15% કહે છે. એટલે એ સંસાર ભોગવવાનો મોહ ઓછો થાય તેમ તેમ જાગૃતિ વધી જાય. મોહ તો લોભમાં આવી ગયો, લોભ ને મોહ એક જ ખાનામાં પડે, કપટ જુદું. કપટ આ મોહ પૂરો કરવા માટે કપટ કરે, અથવા લોભ પૂરો કરવા માટે કપટ કરે. કપટ એટલે શું કે મહેશભાઈ સાથે એકરૂપ જ રાખે, એમ છૂટો જ ના પડવા દે. આ થોડું થોડું છૂટું, મહેશ જુદા છે ને હું શુદ્ધાત્મા, થોડું થોડું રહે પણ 15% રહે, અને 85% પાછું એક કરી નાખે છે. એટલે પેલી પ્રજ્ઞા શક્તિ ચેતવે, એ પાછા ફરો મહેશમાં કેમ બેઠા? પ્રજ્ઞાથી ચેતવાય એટલું ચેતવે, નહીં તો પછી લોકો ચેતવે કે મહેશભાઈ જવા દો ને આવા છે, એ વાંકો શબ્દ આવે ને એટલે મહી ભોગવટા આવે, એટલે તરત ખબર પડે કે આ મહેશની સીટ પર બેઠા છે, ઉઠો ત્યાંથી શુદ્ધાત્માની સીટ પર આવો. એ કપટ એ ભોગવટો આપે, મેં
ભેંસની સીટમાં રાખે આપણને, એટલે પછી માર પડે. સમજાયું ને? ક્રોધ તરત જતો રહે છે, લોકોને દેખાય કે ફેરફાર થઈ ગયો ભાઈનામાં, પણ ઉગાડો દોષ ને ખુલ્લા કે સાહેબ. હા, પણ ચીકણું કપટ લોભ માન બધું પછી ધીમે ધીમે જતું જશે. આ છૂટું પડી ગયું છે. હવે આપણા તરફથી આ ક્રોધ માન માયા લોભને નિકાલ કરો, સંભાવે એ વપરાઈને કંઈ વ્યવહાર ઊંધો થાય ક્રોધથી કે માનથી કે લોભથી કે કપટથી, એટલે વ્યવહારના આધાર પકડાય, ચોખ્ખું કરો એટલે એટલા પડ જાય પછી. મીતા પટેલ બોલો. આજના શુભ દિવસે અમે લિટલ એમએટીની સર્વ દીદીઓ વર્કશોપમાં આવેલ છીએ. આજની સોનેરી પ્રભાતમાં પ્રત્યક્ષ સત્સંગનો લાવો મળે છે. તો પૂજ્યશ્રી, અમ સૌ દીદીઓને અભેદતારાએ એકમેક પૂરક થઈને અમે સર્વ કામ કરીએ. જેવું આપ ઈચ્છો છો તેવું જ બાળકોને પીરસીએ. અમે સૌ પાંચ આજ્ઞામાં રહી આ અમૂલ્ય સેવાનો સંભાવે નિકાલ કરીએ, કશાય વિષય રહિત થઈએ, અમે જગત કલ્યાણના નિમિત્ત બનીએ એવા આશીર્વાદ સાથે બે શબ્દો તમારા સ્વમુખે અમે સાંભળવા ઈચ્છુક છીએ. એમએસટી લિટલ એમએસટી બાળકોમાં પ્રોબ્લેમ ના હોય, દેદીઓમાં બહુ પ્રોબ્લેમ હોય. એ લોકોને લેસનની જરૂર છે, ખબર છે? એ મોટા બુદ્ધિ પછી કે ને આ આવી છે, મારાથી આમ નથી થતું, એનાથી વધારે કરે છે, એ વધારે કરે છે, મોટી શોપ કરે છે, અમારે જવાનું કોઈ ક્લાસ. એ કોઈ નેગેટિવમાં પડવું નહીં, એકબીજાની ભૂલો કાઢવી નહીં. પૂરક એટલે શું? બગડ્યું ત્યાંથી સુધારો ને અટક્યું ત્યાંથી વધારો. એ અધૂરું કામ મૂકીને ગઈ તો આપણે પૂરું કરીએ. ભૂલો ભૂલો નથી કાઢ, ભૂલો નહીં કાઢીએ ને એકબીજાની, તો ખરેખરી પછી ખરેખર બાળકોની પર પ્રભાવ પડશે. હા દીદી, જો કોઈ દાવ કચકચ નથી કરતા, આમના જેવા થવું છે. અને આપણે મનથી પણ કચકચ ચાલીએ છે ને, સ્પર્ધા નેગેટિવિટી જલસ, તો છોકરાઓને સંસ્કાર સારા ના મળે પછી. સમજાયું ને? હાજી. ને આપણે એમાં ભેદ અંદર ના પડવો જોઈએ. જુદાઈ એ વધારે કરે, બસ કશું કરતી જ નથી, ઓર્ડર ઠોક્યા કરે, ધાર્યું જ કરે છે. અમારા જેવાને તો મજૂરની જેમ કામ કરે છે. એ કશું જુદાઈ ઊભી ના થઈએ. આપણે કચકચ ઊભી થાય તો ફાઇલ બંને પકડવાના, ત્યાં ડબલ કરો કચકચ શું કરો છો. તો એ જેટલું એ પ્રકૃતિ છે દરેકની, જુદી જુદી પ્રકૃતિ દીદીઓની હોય, એ બધા એડજસ્ટમેન્ટ લઈને એકબીજામાં સુમેળ રાખીને સોલ્યુશન લાવવાના. જય સચિદાનંદ. ચંદ્રકાંત રાવલ બોલો. પૂજ્યા શ્રીને સાષ્ટાંગ દંડવત પ્રણામ. શર્મા નીતા દિનેશ. પરિણિત મહાત્માઓએ બ્રહ્મચર્યવત વ્રત કેવી રીતે પાડવું? બીજું, વિચારમાં પણ વિકાર ઉદ્ભવે નહીં એ માટે શું કરવું? એની માટે બે પુસ્તકો વાંચવાના, અને રોજ 10-15 મિનિટ ઓછામાં ઓછું, નહીં તો કલાક બેસીને. પહેલાં તો ક્યાંય દ્રષ્ટિ બગડી, વિચાર બગડ્યા, નાનપણથી અત્યાર સુધી વિષયના દોષો ધોઈ નાખો. હસબન્ડ વાઇફ સિવાયના બહાર વિચાર બગડ્યા હોય, દ્રષ્ટિ બગડી હોય, આગળ ચેષ્ટાઓ થઈ હોય, શબ્દોથી કંઈ ભૂલચૂક થઈ હોય, બધું ધોવાનું. પછી ધીમે ધીમે હસબન્ડ વાઇફમાં નોર્માલિટી, સંયમપૂર્વક રહ્યું ના હોય, દુઃખ અપાયા હોય, એ બધા દોષો ધોવાના. પછી ધીમે ધીમે હસબન્ડ વાઇફમાં સંયમ, એટલે 6 મહિનાના વ્રત જેવું કે ચાલો હવે આપણે વ્રતની ધીમે ધીમે પગથિયા ચડીએ, 12 મહિના સુધી એમ કરતાં કરતાં પગથિયા ચડો. સ્થૂળ બ્રહ્મચર્યમાં આવ્યા પછી સૂક્ષ્મમાં અપેક્ષા, પઝેસિવનેસ, હૂંફ, એ બધું પણ ખલાસ થતું જાય. પછી મિત્રની જેમ હોય, બે મહાત્માઓ એકબીજાને સાથે રહીને મોક્ષ માર્ગ, મોક્ષના સાથી તરીકે વ્યવહાર પૂરો કરે, એમ કરતાં કરતાં આગળ વધે. મનમાં પણ વિચાર ના આવે તો પછી જીતી ગયા આપણે, ગાંઠ ખલાસ થવી જોઈએ વિષયની. એ પછી કહે ને કે મારી વાઈફ મારું કેમ માનતી નથી, મને કેમ ટાઈમે જમવાનું ના આપે, બસ આવું કેમ સાચવતી નથી મારો વ્યવહાર, એ કશું અપેક્ષા મોહ ના હોય એકબીજા વચ્ચે, એકબીજાનું પૂરક સાથી, મોક્ષના સાથી, બગડ્યું ત્યાંથી સુધારે ને અટક્યું ત્યાંથી વધારે, ભૂલચૂક થઈ હોય તો એકબીજાની ભૂલો ના કાઢે પણ સમાધાન સોલ્યુશન લાવી નાખે, મિત્રની જેમ ઘરમાં રહે. પછી પૂજ્યશ્રી અખંડ બ્રહ્મચર્ય પાડી શકાય એવા આશીર્વાદ આપશો. બરાબર છે. શર્મા નીતા. વસ્તુ વસ્તુનો સ્વભાવ ચૂકે
તે પ્રમત કહેવાય, અને વસ્તુ એના મૂળ ધર્મમાં રહે તે અપ્રમત ભાવ. એટલે દાદા શું કહેવા માંગે છે? તમે શુદ્ધાત્મા થયા કે નીતા રહ્યા? શુદ્ધાત્મા. હા, તો એ તમે નીતા તરીકે જાઓ ને એ પ્રમત કહેવાય, નીતાના રક્ષણમાં પડો એ પ્રમત કહેવાય. તમે શુદ્ધાત્માની જાગૃતિમાં રહો તો અપ્રમત દશા, અપ્રમત એટલે જાગ્રત દશા, અકસાય. ક્રોધથી માનથી કોકને દુઃખ આપો અને પછી કે મારી ક્યાં ભૂલ છે, તમે જ વાંકા છો, તો એ પ્રમતમાં ગયા. પ્રમત ભાવ એટલે તમે આત્મા છો, આત્મા તરીકે રહો, નીતા તરીકે ના પેસી જાઓ, એટલું કહેવા માગે છે. શક્તિ આમ જ આવે શુદ્ધાત્મામાં રહેવાની.